યુવરાજસિંહ જાડેજા પર કરવામાં આવેલ કેસ અને તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગણી સાથે તળાજા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પરીક્ષાઓમાં એનકેન પ્રકારે થતા ગોટાળા અને પરીક્ષા પહેલા પેપર લીકના દાખલાઓ બનતા રહ્યા છે જેને લઈ યુવરાજસિંહ જાડેજાએ નિડરતાપૂર્વક અને સતત જાગૃત રહી તમામ સમાજના હિતમાં આ ગોટાળા શોધી અને મીડિયા દ્વારા ઉજાગર કરતા રહ્યા છે અને અવાજ ઉઠાવતા રહ્યા છે આવેદનમાં વધુમાં છે કે ઉઠાવેલા કારણે ક્લાર્કથી માંડીને અનેક ભરતીઓ તેમજ પરીક્ષાઓ રદ કરવાની ફરજ પડી હતી વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે તેમને ન્યાય અપાવવા બાબતે સરકારી ભરતીઓમાં થતી ગેરરીતિ બાબતે યુવરાજસિંહ લડત આપતા રહ્યા છે જેથી કરીને યુરાજસિંહ પર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુનામાં લગાવેલ 307 જેવી ગંભીર કલમો અને તેઓને તાત્કાલિકના ધોરણે જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગણી સાથે આજે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું યુરાજસિંહ જાડેજા જે તમામ સમાજ માટે જે પરીક્ષાઓની અંદર જે કાયરત થતી હોય કે પરીક્ષાની અંદર જે પેપરોમાં પ્રશ્નો પરીક્ષાઓ પહેલાં ઊભા થતા હોય એમાં પોતે સાહસ કરી અને નિડરતાપૂર્વક સરકારને મદદ કરતા હોય એ રીતે એક ક્ષત્રિયને શોભે તે રીતે પોતે પરીક્ષા કૌભાંડ જેને કહી શકાય એ બહાર લાવતા હોય ત્યારે એક નિર્દોષની સત્યતાને દબાવી દેવા માટે કોશિશ થઈ રહી હોય એવું લાગે છે ત્યારે ક્ષત્રિય સમાજ નહીં પણ તમામ સમાજ આ બાબતમાં યુવાનો ખાસ આંચકો પામ્યા છે અમારી ક્ષત્રિય સમાજની માંગ છે કે આ યુવાનને સરકારે મદદ કરવી જોઈએ જે અધિકારીઓ કે જે કોઈ ગુનેગારો હોય એને પૂરી સજા થવી જોઈએ અને આને જેલ મુક્ત કરવા જોઈએ એવી માંગ સાથે આજે તળાજા તાલુકા ક્ષત્રિય સમાજ મામલતદાર કચેરીએ એકઠો મોટી સંખ્યામાં થઈ અને આવેદનપત્ર આપેલ છે તો આ એક ક્ષત્રિયની સત્યતા અને એક તાકાત એને દબાવી દેવામાં ન આવે અને પૂરી શક્તિથી એમને પૂરા જુસ્સા સાથે અને સન્માનભેર સેલમુક્ત કરવામાં આવે એવી તળાજા તાલુકા ક્ષત્રિ સમાજની ઉગ્ર માંગ છે જય માતાજી આજે ગાંધીનગર યુવરાજસિંહ જાડેજાને માતે જે ત્રણસો સાત લગાવી અને અટકાયત કરી તે બાબત આજે તળાજા ક્ષત્રિય સમાજ તમામ સમાજના યુવાનો અમે સાથે રાખી અને કલેક્ટર મામલતદારને આવેદનપત્ર આપવાના છીએ આજે જીતો વાઘાણી એમ કહેશે કે યુવરાજસિંહ કોણ તો આનો જવાબ અમે આગામી દિવસોમાં ચૂંટણી આવે અને ભાજપના નેતા ગામડે ગામડે મતની ભીખ માગવા આવશે ત્યારે અમે ક્ષત્રિય સમાજ પૂછશું કે તમે કોણ આજે એક લડાયક યુવાન યુવરાજસિંહ જાડેજાને તમામ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે લડે છે અને ન્યાય માટે લડે છે એના માટે સરકાર પોલીસને આગળ કરી અને ત્રણસો સાત લગાવી છે તે ત્રણસો સાત તાત્કાલિક હટાવે એવી અમે ક્ષત્રિય સમાજ માગણી કરીએ છીએ અને આગામી દિવસોમાં જો યુવરાજસિંહને ન્યાય નહીં મળે તો તારીખ દસ પછી વિદ્યાર્થીઓના સાથે રાખી અને ગાંધીનગર આંદોલનના મંડાણ માંડશું અને તમામ ક્ષત્રિય સમાજ એક થઈ અને સરકાર શ્રીને આવતી વિધાનસભામાં બતાવશું કે જીતુ વઘાણીનો જવાબ વળતો અમે આપશું જય માતાજી